हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग, वेलकम टू स्नीचर। चलो आज नव चेप्टर, चेप्टर नंबर 7, याम भूमिति। तो तमने धोरण 9 માં યામ ભૂમિતિ કેને કહેવાય તમે બધાય પરિચિત છો યામથી। તો જુઓ, તમને એક્સ અક્ષ અને વાય અક્ષ બે આપેલી હોય। જો એક્સ અક્ષ આપેલી હોય એને કહેવાય સમક્ષિતિજ રેખા, ઊભી લીટી હોય એટલે વાય અક્ષ, એને કહેવાય શિરોલંબ રેખા। રેડી? તમને એક માર્ક માં એમસીક્યુ પૂછે કે એક્સ અક્ષ ને સેના વડે દર્શાવે અથવા તો એક્સ અક્ષ નું શું નામ, તો કહેવાનું સમક્ષિતિજ રેખા। અને વાય અક્ષ ઉપર પૂછે કે વાય અક્ષ ઉપર કેના વડે દર્શાવાય અથવા તો એનું નામ શું, તો કહેવાય શિરોલંબ રેખા। રેડી? બે ટૂંકમાં બે રેખા આપેલી હોય એ જ્યાં ટચ કરે ત્યાં એને કહેવાય ઉગમ બિંદુ। શું કહેવાય? ઉગમ બિંદુ। ઉગમ બિંદુ ના યામ આપણે આપ્યા હોય 0,0। જો પ્રથમ યામ તમને જી આપ્યો હોય એને કહેવાય એક્સ યામ, કોમા પછી તમને જી યામ આપ્યો એને કહેવાય વાય યામ। રેડી? તો આયા એક્સ અક્ષની જમણી બાજુ પ્લસ નિશાની એટલે ધન સંખ્યા બધી આવશે 1, 2, 3, 4, 5। એવી જ રીતના ઉગમ બિંદુ થી ડાબી બાજુ એક્સ અક્ષ ઉપર ઋણ સંખ્યા આવશે -1, -2, -3, -4, -5। રેડી? એવી જ રીતના ઉગમ બિંદુ થી વાય અક્ષ ઉપર ઉપરની બાજુ બધી જ ધન સંખ્યા એટલે +1, +2, +3, +4, +5। એવી જ રીતના ઉગમ બિંદુ થી વાય અક્ષ ઉપર ઉગમ બિંદુ થી નીચેની બાજુ બધી જ ઋણ સંખ્યા આવશે એટલે -1, -2, -3, -4, -5। હવે તો કે યામ ભૂમિતિમાં એક ગણિત શાસ્ત્રી કે દ કાર્તે આને બીજગણિત અને ભૂમિતિનો બંનેનો ઉપયોગ કરીને એક નવી પદ્ધતિ બહાર પાડી, એને આપણે યામ ભૂમિતિને બીજા શબ્દોમાં કહેવાય તો કાર્ટેજીય પદ્ધતિ કહેવાય। શું કહેવાય? કાર્ટેજીય પદ્ધતિ। એમાં કેનો કેનો ઉપયોગ થાય તો કે બીજગણિત અને ભૂમિતિ બેયનો સમન્વય થયેલું હોય તો એને કહેવાય કાર્ટેજીય યામ પદ્ધતિ। રેડી? ચાલો આપણને કોઈ એક બીજ કોઈ આપણને એક બિંદુ આપ્યું હોય કે આયા હું કઈ આપી દઉં કે એ, તો એના યામ મને શું મળશે? તો કે એ જ્યાં બિંદુ તમને હોય એનો એક્સ યામ પહેલા લખવાનો, એટલે એક્સ યામ શું મળશે -2 અને વાય યામ શું મળશે તો કે 1। એવી જ રીતના તમને બીજું બિંદુ આપ્યું હોય બી, તો એનો પહેલા એક્સ યામ શું મને મળશે તો કે +2, વાય યામ તો કે -2। એવી જ રીતના ત્રીજું મને કોઈ એક બિંદુ આપ્યું છે કે સી, સીના યામ શું મળશે તો કે એક્સ યામ 2 અલ્પવિરામ વાય યામ તો કે 3। એવી જ રીતના તમને ડી બિંદુ આપ્યું છે તો ડી ના યામ મને શું મળશે તો કે એક્સ યામ -3, વાય યામ તો કે -3। તો જુઓ, તમે જી એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી એમાં તમને 4 ચરણ મળ્યા, આને કહેવાય પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ। રેડી? પ્રથમ ચરણમાં તો કે બંને નિશાની પ્લસ હોય એટલે કે બંનેના યામ કેવા હશે તો કે ધન વાસ્તવિક સંખ્યા। બીજા ચરણમાં તો કે માઇનસ અને પ્લસ, બીજા ચરણમાં માઇનસ અને પ્લસ। તૃતીય ચરણમાં તો કે બંને યામની નિશાની માઇનસ એટલે બંને ઋણ હશે। ચોથા ચરણમાં તો કે પ્લસ અને માઇનસ। રેડી? આ થઈ ગઈ યામ અક્ષોની વાત। પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ, એમાં પ્રથમ ચરણમાં 2 પ્લસ, પછી બીજા ચરણમાં માઇનસ પ્લસ, ત્રીજા ચરણમાં માઇનસ માઇનસ, ચોથા ચરણમાં પ્લસ અને માઇનસ। હવે તમને અત્યાર સુધી તમારી પાસે કોઈ પણ એક રેખા આપેલી હોય, આ હું એક રેખા દોરું, એમાં તમને અહીંયા કીધું હોય 1, 2, 3, 4, 5। રેડી? તો હું અહીંયા એક એ પાસે હું એ વ્યક્તિને ઉભો રાખું અને 5 પાસે હું બી વ્યક્તિને ઉભો રાખું, તો એ વ્યક્તિને બી પાસે જવું હોય તો કેટલું અંતર કાપવું પડે? તો એના માટે આપણે અંતર મેળવવા શું સૂત્ર મૂકતા હતા? તો કે માનાંકમાં આ x2 - x1, આને હું કહી દઉં x1 અને હું કહી દઉં x2।
तो एक्स वन माइनस एक्स टू अथवा तो एक्स टू माइनस एक्स वन पण वच्चे केवी राखवानी माइनस निशानी अने एने सेना वडे दर्शावाय तो के माना कारण के अंतर क्यारे ऋण होय नहीं। तमने कोई एवं कीधु होय के तमारी कार माइनस पांच किलोमीटर आईली के तमारू ट्रेक्टर प्लस दस माइनस दस किलोमीटर क्यारे अंतर हमेशा धन वास्तविक संख्या होय। रेडी तो आपणे खाली एक अक्ष तमने आपी होय एटले एक्स टू माइनस एक्स वन एनु अंतर मेळवा एक व्यक्ति पासे थी बीजी व्यक्ति पासे वच्चेनु अंतर शोधवुं होय तो आपणे एना माटेनुं सूत्र मूकता के मानांकमां एक्स टू माइनस एक्स वन। हवे तमने कोई पण आ एक एक्स अक्ष अने वाई अक्ष तमने आपी दीधुं अने कोई एक बिंदु तमने आ आप्युं ए एना याम आप्या छे 3.2.3 अने बीजुं बिंदु आप्युं छे बी एना तमने याम आप्या छे के 2.-4 तो ई बे वच्चेनું કેટલું અંતર આપણે અંતર મેળવવું હોય તો એના માટેનું અંતર સૂત્ર આ સૂત્ર તમારા માટે નવું છે કે સૂત્ર ઉપર આખું 7.x સ્વાધ્યાય છે શું છે સૂત્ર ઉપર આખું x સ્વાધ્યાય આપેલું છે કે અંતર સૂત્ર એટલે શું સૂત્ર થાય તો તમે ખાલી એક રેખા તમને આપી હોય તો એના ઉપરથી આપણે લખતા કે અંતર બરાબર માનાંકમાં x2 માઈનસ x1 खाली तमने एक ज याम आप्या होय x अने y बे बिंदु बे बिंदु तमने नो आप्या होय खाली एक अक्ष आप्यो होय एना ऊपर तमने कीधु होय के एक व्यक्ति आयो उभो बीजो व्यक्ति वा उभो ती बे वच्चे नो अंतर केटलो तो ई बे नो डिस्टन्स नो शू करता आपणे तफावत लेता। हवे तमने कोई एक बिंदु आपी दीधु होय a एना याम तमने आप्या हे x1 y1 अने बीजो बिंदु तमने आप्यु b एना याम आप्या हे x2 y2 तो एना वच्चे नो अंतर एटले ए बी एना माटे नो सूत्र हे वर्गमूल मा एक्स टू माइनस एक्स वन एनो स्क्वेर प्लस वाई टू माइनस वाई वन एनो स्क्वेर ई बेनो सरवाळो करी नाखवानो एनो वर्गमूल लई लेवानो एटले शुं मळशे तमने अंतर सूत्र। आ सूत्र तमारे याद राखवानो आखुं स्वाध्याय 7.1 आ सूत्र उपर छे। रेडी ए बी एटले शुं थाय तो के अंडर रूट एक्स टू माइनस एक्स वन नो स्क्वेर प्लस वाई टू माइनस वाई वन नो स्क्वेर अथवा तो तमे आने आवी रीतना पण लखी सको के ए बी नो स्क्वेर बराबर एक्स टू माइनस एक्स वन नो स्क्वेर प्लस वाई टू माइनस वाई वन नो स्क्वेर। रेडी आ थई गया अंतर सूत्र आ बन्ने माथी तमे कोई पण मूकी सको। हा भाई बोल सर आ बोर्ड नी एग्जाम मा हुं के एक मार्क मा पूछे एक गण हां एक मार्क मा पूछाई सके तमने के अंतर सूत्र नु सूत्र शू थाय। चलो एना पछी जोई हवे आपणे अंतर ना केटला गुणधर्म तमने आप्या जो अंतर तमने एवुं कीधुं होय के बे बिंदु आप्या होय तो आ बिंदु नु अंतर आटलू थाय तमने एमसीक्यू पूछ्यो होय तो एना माटे ना पेलो एक गुणधर्म के डी ऑफ ए कोमा बी तमने आप्युं होय तो आपणे अंतर ए बी ने आवी रीतना पण दर्शावी शकी अथवा तो ए बी पण हुं लखी शकुं तो ई हमेशा 0 अथवा 0 करता मोटो होय अंतर हमेशा 0 अथवा 0 करता मोटो होय। रेडी तमने एवो प्रश्न पूछ्यो होय के डी 5.10 बराबर तमने खाली जग्या एवुं कीधुं होय एटले तमना मगज मां आवी जवुं जोईए के डी ए कोमा बी एटले शुं थाय तो के बी नुं अंतर सूत्र मूकीने एने हुं करवानुं आपणे अंतर एनुं मेळवी लेवानुं। रेडी पछी बीजो है के जो तमने ए अने बी बे सरखा आपेला होय एटले ए 5.5 आपेला होय अने बी 5.5 आपेला होय टूंकमां ए बराबर तमने एवुं कीधुं होय के -10.20 अने बी बराबर एवुं कीधुं होय -10.20 तो डी ऑफ ए बी एटले के ए बी नुं अंतर केटलुं मळशे मने शून्य। समझाणुं जो ए अने बी ना याम बन्ने ना याम सरखा आप्या होय गमे ए आप्या होय तो ए अने बी नुं अंतर केवुं मळशे शून्य। त्रीजुं मने आप्युं छे के जो डी ऑफ ए कोमा बी अने डी ऑफ बी कोमा ए जो आ बन्ने सरखा मळे तो ए बी अने बी ए बन्ने नुं अंतर केवुं होय सरखुं। समझाणु जो डी ए कोमा बी अने डी बी कोमा ए बे सरखा मळे तो
ए बी बराबर बी એટલે ए बी નું અંતર એ સરખું હોય અને બી એ નું અંતર કેવું હોય સરખું રેડી ચોથું મને આવું આપ્યું છે કે સમરેખ બિંદુ તમને એવું કીધું હશે કે સમરેખ બિંદુ છે કે નહીં ચકાસો સમરેખ બિંદુ એટલે કેવા બિંદુ તો કે જો તમને આવી એક રેખા આપી છે એના ઉપર હું આપું એ આ બી અને આ સી જો ત્રણેય એક જ રેખા ઉપર આવેલા હોય બિંદુ તો એને કહેવાય સમરેખ બિંદુ શું કહેવાય સમરેખ બિંદુ તમને ત્રણેય બિંદુના યામ આપી દીધા હોય કે 5.6 5.7 ને 5.8 રેડી એક્સ અક્ષ ઉપર આવી કે વાય અક્ષ ઉપર કોઈ પણ જગ્યાએ તમને એવું કીધું હોય કે આ ત્રણ બિંદુ સમરેખ બિંદુ છે કે નહીં તો એના માટેની કન્ડિશન એ કે AB BC AC થાય તો આ કેવા થાય ત્રણેય બિંદુ સમરેખ બિંદુ થાય શું કરવાનું તો કે AB નું અંતર મેળવવાનું BC નું અંતર મેળવવાનું જો એ બે નું અંતરનો સરવાળો કરવાનો અને જો AC જેટલું થતું હોય તો આ ત્રણેય બિંદુ કેવા કહેવાય સમરેખ બિંદુ કહેવાય હવે આપણને આવું આપેલું છે કે આ અહીંયા A આપેલું છે અહીંયા C આપેલું છે અને પાછળ B આપેલું છે તો કેવી રીતના આનું સૂત્ર થાય તો અથવા તો હું અહીંયા બીજું સૂત્ર લખું કે AC CB બરાબર AB ટૂંકમાં મેં તમને શું કીધું કે AC નું અંતર CB નું અંતર એટલે અહીંથી આનું અંતર મેળવવાનું શું કરવાનું તો કે C થી B નું અંતર મેળવવાનું એ બે નું અંતર નો સરવાળો આ A અને B ના અંતર જેટલો થતો હોય તો એ ત્રણેય બિંદુ કેવા કહેવાય સમરેખ બિંદુ કહેવાય રેડી અને પાંચમું છે કે અસમરેખ બિંદુ અસમરેખ બિંદુ કેને કહેવાય તો કે AB BC જો AC ના અંતર જેટલા ના થતો એ પેલા બે નો સરવાળો તો એ ત્રણેય બિંદુ કેવા કહેવાય અસમરેખ એટલે તો કે તમને એક રેખા આપી એમાં A બિંદુ અહીંયા આપ્યું હોય B બિંદુ અહીંયા આપ્યું હોય અને C બિંદુ થોડુંક આડાઅવળું આપ્યું હોય તો આ AB અને C ત્રણેય અસમરેખ બિંદુ કહેવાય રેડી કોઈ પણ બે બાજુનો ટૂંકમાં બે બિંદુ વચ્ચેનું અંતર મેળવી લેવાનું અને બે નો સરવાળો કરી નાખવાનો અને બીજા ટૂંકમાં ત્રીજા બિંદુ વચ્ચેનું અંતર તમે મેળવો અને જો સરખું ન થતું હોય તો કહી દેવાનું કે ત્રણેય બિંદુ કેવા છે અસમરેખ બિંદુ છે ચાલો રેડી ચાલો હવે ત્રિકોણના ગુણધર્મો તો પેલા તો કેટલા ત્રિકોણ આપેલા છે તો કે પેલો ત્રિકોણ હું લખું સમભાજ બીજો સમ દ્વિભાજી ત્રીજો ત્રિકોણ વિષમબાજુ ત્રિકોણ ચોથો કાટકોણ અને પાંચમો સમ દ્વિબાજુ કાટકોણ ત્રિકોણ રેડી જો સમબાજુ ત્રિકોણ કેને કહેવાય તો કે તમને કોઈ પણ એક ત્રિકોણ આપ્યો હોય એના ત્રણ તમને શિરોબિંદુ આપ્યા છે આ સમબાજુ ત્રિકોણ આ A B અને C જો સમબાજુ ક્યારે થાય તો કે AB બરાબર BC બરાબર AC હવે આપણે વાત કરવાની અંતર સૂત્રમાં અત્યાર સુધી આપણે ત્રિકોણના ગુણધર્મ એની વ્યાખ્યા આપણે જોઈ તો સમબાજુ એટલે અંતર સૂત્રમાં તો કે AB નું અંતર બરાબર BC નું અંતર બરાબર AC નું અંતર થતું હોય તો એને કહેવાય સમબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું તો કે તમારે આ જે ત્રિકોણ આપ્યો છે એમાં અહીંયા A B અને C તો જો AB નું અંતર અને AC નું અંતર જો સરખું હોય AB બરાબર AC અને જો એ BC જેટલું ન થતું હોય BC નું અંતર જુદું આપેલું હોય તો કોઈ પણ બે બાજુના માપ સરખા આપ્યા હોય તો એને કહેવાય સમદ્વિબાજુ ત્રિકોણ કેવો ત્રિકોણ કહેવાય સમદ્વિબાજુ ત્રીજું તમને આપ્યું છે વિષમબાજુ એટલે કે આ A B અને C એ એકના માપ સરખા નથી AB BC અને AC
એટલે કે AB નોટ ઇક્વલ ટુ BC નોટ ઇક્વલ ટુ AC ત્રણમાંથી કોઈ પણ બાજુના અંત કોઈ પણ બાજુનું અંતર સરખું આપેલું ન હોય તો એને કહેવાય વિષમ બાજુ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ તો કે આ કાટકોણ ત્રિકોણ એમાં એક ખૂણો કેવો આપેલો હોય કાટખૂણો એટલે AB અને C તો આ AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર બરાબર 3 ના વર્ગ જેટલો થતો હોય એટલે કે AC ના વર્ગ જેટલો થતો હોય તો એને કહેવાય કાટકોણ ત્રિકોણ અને જો પાંચમું તમને આપ્યું હે સમદ્વિ બાજુ કાટકોણ એટલે આ મે સમદ્વિ બાજુ દોર્યો પહેલા તો એટલે કે આ બે બાજુના માપ કહેવાય તો આપણને સરખા અને B આપણને શું આપ્યો હે કાટખૂણો તો આમાં સમદ્વિ બાજુ હોય એટલે AB બરાબર BC તમને આપેલું હે અને આ AB એનો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર બરાબર AC ના સ્ક્વેર જેટલો થતો હોય તો આને કહેવાય સમદ્વિ બાજુ કાટખૂણો એટલે AB નું અંતર અને BC નું અંતર બેયનું અંતર સરખું આપ્યું હોય અને એ બેયનો સરવાળો જો કોણના અંતર જેટલો થતો હોય તો આને કહેવાય સમદ્વિ બાજુ ત્રિકોણ ચાલો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન ત્રિકોણના ગુણધર્મ કેટલા તો કે 5 સમજાણું ચાલો ઓકે હવે વાત આવશે ચતુષ્કોણના ગુણધર્મ તો ચતુષ્કોણના ગુણધર્મમાં ચતુષ્કોણના કેટલા પ્રકાર તો કે ત્રણ પ્રકાર પેલો સમાંતર બાજુ બીજો પ્રકાર સમલંબ ત્રીજો પ્રકાર પતંગાકાર હવે તો કે સમાંતર બાજુના ત્રણ પ્રકાર પેલો તો કે ચોરસ બીજો તો કે લંબચોરસ અને ત્રીજો પ્રકાર તો કે સમબાજુ રેડી તો હવે આપણે પેલા યામ ભૂમિતિમાં વાત કરવાની તો પેલો આપણને આપ્યો છે સમાંતર બાજુ કોઈ પણ તમને ચાર બિંદુ આપેલા હોય આ એ આ બી સી અને ડી તો તમારી પાસે એબી નું માપ બરાબર સીડી નું માપ આ બે માપ સરખા હોય અને આ એડી નું માપ અને બીસી નું માપ એબી નું માપ એડી નું માપ અને બીસી નું માપ તો આ બે માપ સરખા આપેલા હોય એટલે બે નું અંતર સરખું આપેલું હોય તો આ ચતુષ્કોણ ને શું કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય તમને ચાર બિંદુ આપેલા હોય એ બિંદુ ઉપરથી એબી નું અંતર અને સીડી નું અંતર જો બે સરખું આવે અને એ ડી નું અંતર અને બી સી નું અંતર જો સરખું આવે તો આ ચારે ચાર બિંદુ કયો આકાર ધારણ કરે તો કે સમાંતર બાજુ હવે તો કે એના પછી આપણે ભણવાનું છે ચોરસ ચોરસ એટલે શું તો કે ચારે ચાર બાજુના માપ કેવા હોય સરખા એટલે એ બી સી અને ડી ચારે ખૂણા કેવા હશે પેલા તો કાટખૂણા જો ચોરસ આકાર ધારણ કરે આપણે કઈ રીતના કહી શકીએ તો કે એબી નું અંતર બરાબર બીસી નું અંતર બરાબર સીડી નું અંતર બરાબર એડી નું અંતર ચારેયના અંતર સરખા થતા હોય અને એના વિકર્ણ એસી બરાબર બીડી બંને વિકર્ણના માપય કેવા આપેલા હોય સરખા તો આ ચારે બિંદુ કયો આકાર ધારણ કરે તો કે ચોરસ રેડી ચાલો એના પછી વાત કરશે લંબચોરસ ત્રીજો આકાર લંબચોરસ લંબચોરસ એટલે તો કે ચારે ખૂણા પેલા તો કાટખૂણા હોવા જોઈએ એટલે આપણે આ ચારે ખૂણા કાટખૂણા આ એ બી સી અને ડી એમાં તો કે સામસામેની બાજુના માપ સરખા હોવા જોઈએ એટલે કે એ બી નું અંતર બરાબર સી ડી નું અંતર અને એ ડી નું અંતર બરાબર બી સી નું અંતર એટલે કે આ અને આ એ બેના માપ સરખા હોવા જોઈએ અને હજી તો કે એના વિકર્ણના માપ કેવા હોવા જોઈએ સરખા એટલે એ સી બરાબર ડી ડી
तो क्यों आकार धारण करे तो के लंबचोरस शु तो के सामसामेनी बन्ने बाजुओनी जोड़ना माप सरखा होय एटले के AB बराबर CD अने AD बराबर BC प्लस बन्ने विकर्णना मापे केवो होय जोई सरखा एटले क्यों आकार धारण करशे चोरस अने चोथो समबाजु समबाजु एटले तो के चार बाजू ना माप खाली सरखा आपेला हो ए बी सी अने डी એટલે કે ए बी નું માપ એટલે ए बी નું અંતર બરાબર બી સી નું અંતર બરાબર સી ડી નું અંતર બરાબર ડી એ નું અંતર જો ચારેય નું અંતર સરખું આપેલું હોય તો ઈ કયો આકાર ધારણ કરે તો કે સમબાજુ રેડી ચાલો આયા સુધી કોઈને કઈ પ્રશ્ન ઓકે થેન્ક યુ બેસ્ટ ઓફ લક